હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે તેલ પાણીવાળા ગુજરાતી પાત્રા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઢોકળિયામાં કે સ્ટીમરમાં પાત્રાની જોડી બાફવાની ઝંઝટ વગર ડાયરેક્ટ ફ્રાઈપેનમાં તેલ પાણીવાળા મિશ્રણમાં બાફીશું એટલે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય હમણાં ચોમાસામાં અળવીના પાન સિઝનમાં હોય છે માટે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળે અળવીના પાનમાં વિટામિન એ બી સી તેમજ કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં સમાયેલા છે માટે સીઝનમાં મળતા અળવીના પાનમાંથી અલગ અલગ રીતે પાતળા મુઠિયા અને શાક બનાવીને ખાઈ શકાય તો ચાલો આ મજેદાર પાત્રાની રેસીપી શરૂ કરીએ પાતરા બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ અળવીના પાન લીધા છે દરેક પાનની પાછળનો નસવાળો ભાગ કાપીને પાણી વડે એને સારી રીતે ઢોઈને કોરા કરી લીધા તેલ પાણીવાળા પાતરા બનાવવા માટે બને ત્યાં સુધી આ રીતના નાની સાઇઝના કૂણા અળવીના પાન લેવા જેથી કરીને એ જલ્દીથી બફાઈ જાય હવે એની ઉપર લગાવવાનો લોટ રેડી કરવા માટે મેં અહીં એક પહોળા વાસણમાં ત્રણ કપ ભરીને બેસન ચારી લીધું છે એમાં અડધો કપ ભરીને ચોખાનો લોટ પા કપ ઘઉંનો લોટ અને પા કપ જુવારનો લોટ નાખીશું આ બધા લોટ ઝીણા લીધા છે આમાં કોઈ જાડો કે કરકરો લોટ નથી લેવાનો એક વાસણમાં બસો ગ્રામ દેશી ગોળ લીધો છે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આમલી નાખીશું હવે એમાં પોણો કપ જેટલું હૂંફાળું પાણી નાખીશું એટલે એમાં આમલી સારી રીતે પલળીને મેસ થઈ જાય અને ગોળ પણ પીગળી જાય હવે લોટમાં એક ટીસ્પૂન અજમો બે ટી સ્પૂન સફેદ તલ અને બે ટી સ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો નાખીશું આમાં તમારે લસણ વગરનો ખાલી આદુ મરચાંવાળો મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય સાથે એમાં અડધી ટીસ્પૂન હિંગ એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું સ્વાદ પ્રમાણે એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું પાંચ ટી સ્પૂન બેકિંગ સોડા અને લોટમાં મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું હવે લોટ સાથે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આ લોટમાં ગોળ આમલીવાળું પાણી બનાવ્યું એ ગાળીને નાખીશું હવે બાકીનું જરૂર પ્રમાણે એમાં સાદું પાણી ઉમેરીશું પાતરાના લોટમાં પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ગોળ આંબલી અને મસાલા નાખવામાં આવે તો જ એ ખાવામાં સ્વાદિષ્ટ લાગે હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે લોટને ચમચી વડે સારી રીતે ફેંટી લઈશું લોટ હાથમાં લઈને અળવીના પાનની ઉપર સરળ રીતે ફેલાવી શકાય એવી કન્સિસ્ટન્સીનો રાખીશું લોટ રેડી છે તો હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું પાતરા ઉપર લગાવવાનો લોટ ઘણો સ્વાદિષ્ટ છે એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી હમણાં પાંચ મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય હવે આશરે પાંચ મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ચમચા વડે એકવાર સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ પાતળાની જુડી બનાવવા માટે અળવીનું એક પાન લઈશું એનો ડાર્ક લીલો ભાગ નીચેની તરફ રાખીને નસવારો ભાગ ઉપરની તરફ રાખીશું હવે રેડી કરેલો લોટ એક એક ચમચી જેટલો હાથમાં લઈને પાનની કિનારી સુધી એક સરખો ફેલાવીશું તેલ પાણીના પાત્રા બનાવવા માટે આમ એક એક પાનની ઉપર લોટ ફેલાવીને એની જુડી વાળીશું એની ઉપર બીજું પાન નથી લગાવવાનું જે પ્રમાણે પાત્રાની જુડી બનાવીએ એ પ્રમાણે આ સિંગલ પાનની નાની સાઇઝની જુડી બનાવીશું હવે આ રેડી કરેલી જુડી હમણાં એક ડીશમાં મૂકીશું અને આ જ મેટરથી બાકીના પાનની ઉપર લોટ ફેલાવીને એની પણ આવી નાની સાઇઝની જુડી બનાવી લઈએ આવા નાની સાઇઝના પાન હોય અને એની ઉપર બીજું પાન લગાવવામાં ન આવે તો એ ઝટપટ ઓછા ટાઈમમાં બફાઈ જાય પાંતરાનો લોટ ઘણો સરસ મસ્કા જેવો છે માટે એને ફેલાવતા જરા પણ વાળ નથી લાગતી જેટલો લોટ હતો એ બધો વાપરીને પાંતરાની જુડી બનાવી લીધી આમાં નાની સાઈઝની જુડી સિંગલ પાનની છે એને તેલ પાણીમાં બનાવીશું અને થોડા વધારે નાની સાઇઝના પાન હતા એને જોડીને આ ત્રણ જુડી બનાવી છે એને પ્રેશર કૂકરમાં બાફી લઈશું હવે આગળના સ્ટેપમાં તેલ પાણીના પાત્રા બનાવવા માટે એક નોનસ્ટિક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે રેડી કરેલી સિંગલ પાનવારી નાની સાઇઝની જુડી પેનમાં ગોઠવીને મૂકીશું મારી પાસે આ પેન મોટી સાઇઝની છે માટે બધી જ જુડી એમાં એક સાથે આવી ગઈ નાની સાઇઝની હોય તો એમાં થોડી થોડી કરીને બાફી શકાય હમણાં આ ફ્રાયપેનમાં પાણી નથી નાખવાનું થોડીવાર માટે પાત્રાની જુડીને તેલમાં લો ફ્લેમ પર ઢાંકીને ઠવા દઈશું હવે બે મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને પાત્રાની જુડીને ફેરવી લઈશું ત્યારબાદ અડધો કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું હાથમાં લઈને એની ઉપર છાંટીશું અડધો કપમાંથી અડધા ભાગનું પાણી જુડી ઉપર છાંટી દીધું હવે ફરી એને ઢાંકીને ઠવા દઈશું આશરે બે મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને પાત્રાની જુડીને ફરી ફેરવી લઈશું પાંતરાની જુડી ઉપર જે પાણી છાંટ્યું હતું એ બધું જ એમાં સમાઈ ગયું હવે બાકીનું અડધા ભાગનું પાણી એની ઉપર છાંટીશું હવે ફરી ફ્રાઈપેનને ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર એને પાંચ મિનિટ માટે ઠવા દઈશું વચ્ચે એકવાર ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને પાંતાની જુડીને ફેરવી લઈશું હમણાં સુધી આશરે દસ મિનિટ માટે પાંતરાની જુડીને ઠવા દીધા બાદ હવે એમાં એક ચપ્પુ નાખીને એને ચેક કરીશું ચપ્પુ ક્લીન બહાર આવ્યું એટલે કે હવે એ સારી રીતે બફાઈ ગઈ છે માટે ફ્રાય પેનને સ્ટવ ઉપરથી નીચે ઉતારીને પાત્રાની જુડી ઉપર નાખવાનો વઘાર રેડી કરવા ત્યાં એક તડકા પેન મૂકીશું ગેસ ફ્લેમ લો તરફ રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ સારી રીતે ગરમ થાય પછી એમાં બે ટી સ્પૂન જેટલા સફેદ તલ નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું સાથે એમાં આઠથી દસ કઢી લીમડાના પાન નાખીશું હવે રેડી કરેલો વઘાર ચમચા વડે પાત્રાની જુડી ઉપર નાખીને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું તેલ પાણીમાં બનાવેલા પાંતરા રેડી છે તો હવે ફ્રાઈપેનમાંથી એને એક ડીશમાં કાઢી લઈશું સુપર ટેસ્ટી ગરમ ગરમ તેલ પાણીમાં બનાવેલા ગુજરાતી પાંતરા રેડી છે આ પ્રમાણે પાંતરાની નાની સાઇઝની જુડી વારીને તેલ પાણીમાં ફક્ત દસ મિનિટમાં જ બાફી શકાય અને આ રીતે બનાવેલા પાંતરા ખાવામાં પણ રૂ જેવા પોચા હોય છે આ રીતે તેલ પાણીમાં પાત્રા ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એને કાપીને વગાડવામાં આવે તો મહેમાનોને થાળીમાં પીરસવા માટે સરસ મજાનું ફરસાણ રેડી થઈ જાય તહેવારોમાં ખાવા માટે પહેલાં જ રેડી કરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો પણ ચાલે કારણ કે ફ્રીઝમાં રાખીને કમસે કમ ચારથી પાંચ દિવસ પછી પણ ખાવા માટે લઈ શકાય માટે તમે પાત્રાની આ બિલકુલ નવી જ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી